Therefore, there is danger. So, that is very sensible and willing. Do any other things. નરેન્દ્ર મોદી 3.0 સરકારની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાને પોતાનો ચાર્જ છે તે સંભાળી લીધો છે અને તેની સાથે જ કિસાન નિધિ યોજનાની જે પેન્ડિંગ ફાઇલો હતી તેના પર સહી કરી છે. આજ બપોર સુધીમાં ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવશે અને લગભગ આવતીકાલ સુધીમાં તમામ મંત્રીઓ પણ પોતાનો ચાર્જ સંભાળશે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ભાવનગરના સાંસદ અને હવે મંત્રી. સૌનો સાથ સૌના વિકાસના મંત્ર ને લઈ દરેક સમાજનો વિકાસ થયો છે. વિશ્વની અંદર નોંધ લેવાય એ પ્રકારના નિર્ણયો એ પ્રકારના કામો થયા છે. જ્યારે આજે મને જવાબદારી મળી છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો સૌ કાર્યકર્તાઓનો આભાર માનું છું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીએ આજે મને અહીં સુધી પહોંચાડી છે, ખૂબ મહેનત કરી છે, ત્યારે હું સૌ કાર્યકર્તાનો પણ ખૂબ આભાર માનું છું. નિમુબેન, પહેલાં તો લાગતું હતું કે સાંસદ સુધી જ નિમુબેન સીમિત રહેશે, પણ નિમુબેન તો ભાવનગરથી દિલ્હી હવે આવી ગયા છે. સમય એવો હશે કે અઠવાડિયામાં હવે 5 દિવસ તો દિલ્હી રહેવું પડશે. મંત્રાલયની જવાબદારી કેટલી મહત્વની છે, ક્યારે માનસિક તૈયારી કેટલી છે આ જવાબદારી નિભાવવાની? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 3જી વખત વડાપ્રધાન બન્યા એ વિકસિત ભારતની સંકલ્પના લઈને એને સાકાર કરવા માટે અમે સૌ એક ટીમ બનીને દેશને વધારે આગળ લઈ જવા, વિકાસના કામો કરવા માટે સૌ પ્રયત્ન કરશું. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે નાનામાં નાનો બૂથમાં કામ કરતા કરતા આજે સાંસદ સુધી અનેક જવાબદારીઓ આપી, મારી જેવા નાના કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી આપી એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. અને મંત્રી પદ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને તક આપી છે, આ નાનામાં નાના કાર્યકર્તાને તક આપી છે, એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોના સુખ દુઃખમાં રહે છે, લોકોના કામ કરવા માટે હંમેશા તત્પર હોય છે. એ અમારું ઘડતર ને અમારું શિક્ષણ ભારતીય જનતા પાર્ટીમાં થયું છે. કઈ વાત થઈ છે, કયું મંત્રાલય આપવામાં આવશે, કઈ જવાબદારી આપવામાં આવશે? નાનામાં નાના બૂથના કાર્યકર્તાથી લઈ સાંસદ સુધીનો જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને આપી છે ત્યારે મને ક્યારેય એવો વિચારે ન થયો કે હું સાંસદ બન્યા પછી મંત્રી બનીશ, એ મને ક્યારેય એ વિચારે ન થયો, પણ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે. ચેલેન્જિંગ લાગે છે? નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઘડાયેલા કાર્યકર્તાઓ, પ્રશિક્ષિત થયેલા કાર્યકર્તાઓ જ્યારે અમારી પાર્ટીએ કર્યા છે ત્યારે નરેન્દ્રભાઈ જે પણ જવાબદારી આપશે એ હું પૂરી નિષ્ઠાથી એ જવાબદારી નિભાવવા માટે નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવું એ બહુ મોટો અવસર છે. 5 વર્ષ છે, 5 વર્ષ માટે કોઈ રોડમેપ? કેમ કે જ્યારે પણ વાત કરવામાં આવે નેતાની અને તેમાં પણ જ્યારે મહિલા એક સ્વભાવનો પણ એમાં ઉમેરો થતો હોય છે, એક માતૃવાત્સલ્ય પણ જોવા મળતું હોય છે, તો 5 વર્ષમાં એવું કંઈ આપે વિચાર્યું છે કે હું આ કરીશ એમ ભાવનગર માટે અથવા તો હવે દેશ માટે, કંઈક એવું એકાદ મુદ્દો વિચાર્યો છે? નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રોડમેપ વિકસિત ભારત 2047ની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ દેશના વિકાસ માટે આગળ વધી રહ્યા છે. એની ટીમમાં વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને ખૂબ મહેનતથી અને અમારો પૂરો સમયનું યોગદાન આપીને અમે કામ કરશું. ભાવનગર બોટાદના લોકસભાના સાંસદ તરીકે પણ જે પણ કામ અત્યારે ગતિમાં છે એ વધારે ઝડપથી કામ થાય, આવનાર દિવસોની અંદર મહિલાઓ માટે કોઈ ખાસ આપણે કામ કરી શકીએ એવા પણ મારા પ્રયત્નો રહેશે. રોજગારી માટે અને ભાવનગરના કોઈ સારા ઉદ્યોગો આવે એના માટે પણ મારો પ્રયત્ન રહેશે. ધન્યવાદ તમારી સાથે વાત કરવા માટે. તો સ્વાભાવિક છે કે મહિલાઓ માટે, યુવાઓ માટે અને રોજગારી નહીં તકો વધે તે માટેના પ્રયાસ નિમુબેન કરશે તે પ્રકારની સંકલ્પના તેમના મનમાં છે. તેની સાથે જ 2047 વિકસિત ભારતની વાત જ્યારે વડાપ્રધાન કરતા હોય ત્યારે તેમની ટીમમાં જે પણ જવાબદારી મળશે તેને બખૂબી નિભાવવાની તૈયારી પણ હાલમાં નિમુબેન બતાવી રહ્યા છે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 દિલ્હી.
તો મોદી કેબિનેટમાં સ્થાન મળ્યા બાદ નીંબુબેન ભંભણિયા કે જેમની ખાસ વાતચીત કરી છે, આગળના જે તમામ નિર્ણય રહેવાના છે તે મહિલા લક્ષી રહેવાના છે. બાય 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 બ